દી પછી પહેલીવાર ઓગણીસો ને અડસઠમાં શિક્ષણ નીતિ ઘડવામાં આવી ત્યાર પછી ઓગણીસો છ્યાસી માં અને છ્યાસી પછી ચોત્રીસ વર્ષે માન્ય નરેન્દ્રભાઈ મોદીએ ભૂતકાળની શિક્ષણ નીતિમાં મૂળભૂત ફેરફાર કરીને નવી શિક્ષણ નીતિ ઘડી છે અત્યાર સુધી વાતોમાં ભાષણોમાં પરિણામોમાં કોઈ કારણ બતાવવામાં આવે તો કે આ બહુ જૂની છે અંગ્રેજી વખતની છે મેકલો વખતની છે પણ એમાં શું કરવું જોઈએ માનીએ નરેન્દ્રભાઈ મોદીએ પંદરમાં આનો વિચાર શરૂ કર્યો હું એકદમ સાક્ષી છું મિત્રો બધા શિક્ષણ મંત્રીશ્રીઓ વચ્ચે એમણે કહેલી વાત કદાચ બહુ ઓછા લોકોને ખબર હોય કે કોઈ પણ નીતિની સાથે સરકાર અને પાર્ટીનું નામ જોડાય છે ઉદ્યોગ નીતિ યુપીએની કૃષિ નીતિ એનડીએની પ્રવાસન નીતિ ભાજપની સિંચાઈ નીતિ કોંગ્રેસની શિક્ષણ નીતિ શિક્ષણ નીતિ એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હોવી જોઈએ અને ભૂલથી પણ એ ભાજપની ન બને પરંતુ ભારતની બને એનું પરિણામ આપણે જોઈએ છીએ કે વૈચારિક રીતે મૂળભૂત રીતે ભાજપના વિરોધી જે મિત્રો છે એના સિવાય કોઈએ પણ ટીકા નથી કરી અને એમણે પણ નીતિ સારી છે પણ કંઈક વિરોધ કરવો જોઈએ એટલે વિરોધ કેવો કર્યો નીતિ સારી છે પણ અમલીકરણ શક્ય છે હા શક્ય છે જ કેમ નથી અને આ માની નરેન્દ્રભાઈ ભાષામાં કહું તો આ કોઈ જીઆર નથી માત્ર દસ્તાવેજ નથી આ શિક્ષણનો મહાયજ્ઞ શરૂ થયો છે અને એમાં હું સાક્ષી રહ્યો છું એનું મને ગૌરવ અને સદભાગ્ય હું મારી જાતને માનું છું પંદરથી લઈને નીતિ જાહેર થઈ અને વધારે હું સદભાગી એટલા માટે મારી જાતને માનું છું કે એના અમલીકરણમાં અત્યારે હું રાજ્યનો શિક્ષણ મંત્રી છું આ એક ઐતિહાસિક સમય છે અને આવી એકવીસમી સદીના ભારતનો પાયો નાખનારી વિશ્વગુરુ ભારત બનશે એનો પાયો મજબૂત પાયો નાખનારી આ શિક્ષણ નીતિને ગુજરાતના લોકો વતી વિજયભાઈ રૂપાણીની સરકાર વતી અને મારા શિક્ષણ વિભાગ વતી હું આ નીતિને આવકારું છું અગાઉ જે કંઈ કમી ખામી હતી આમ એવું કહેવાય સ્વાભાવિક છે કે કોઈ પણ સરકાર જે તે સમયે કરે દેશ માટે જ કરે પણ છતાં તમે જુઓ તો કેટલીક વાર હું ભૂલ નથી કહેતો સરસ ચૂક થઈ જાય છે ઉદ્દેશારો હોય એનું એક ઉદાહરણ આપીને જ મારી વાતની શરૂઆત કરું બે હજાર નવની અંદર નો ડિટેન્શન પોલિસી દેશમાં આવી નો ડિટેન્શન પોલિસી પહેલાં ધોરણથી આઠમા ધોરણ સુધી બાળકને નપાસ નહીં કરવાનો ઉદ્દેશ સારો હશે પણ આપણે ત્યાં શું બન્યું અને હું હંમેશા કહેતો હોઉં છું ને કે એજ્યુકેશન ઇઝ આ લોંગ એન્ડ સ્લો પ્રોસેસ નવમાં લીધેલો નિર્ણય એની અસર આજે એ વાતને પણ આ નવી પોલિસીમાં ધ્યાનમાં લેવામાં આવી છે અને કોઈ પણ પ્રકારની કમી ખામી ન વર્તાય એનું ધ્યાન રાખવામાં આવ્યું છે આમ સ્વાભાવિક રીતે મેં સાંભળ્યું છે અને ડૉક્ટર રાધાકૃષ્ણને પણ ઓગણીસો ને અડતાલીસમાં એવું કહ્યું હતું કે શિક્ષણ એ જૂની પેઢીના જે વિચારો સંસ્કાર સંસ્કૃતિ એ નવી પેઢી સુધી પહોંચાડે બીજો મુદ્દો એમણે કહ્યો હતો કે વિદ્યાર્થીના જ્ઞાનમાં વધારો કરે અને ત્રીજો મુદ્દો એમણે એવો કહ્યો હતો કે રોજિંદી વ્યક્તિગત અને સમાજની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનો સામનો કરતા વિદ્યાર્થી કાળ દરમિયાન એવો અભ્યાસક્રમ હોય કે જેના કારણે એને અભ્યાસક્રમની સાથે સાથે જ પોતાના દૈનંદિન જીવનમાં સામાજિક જીવનમાં આર્થિક જીવનમાં જે અત્યારે સમસ્યા આવે ને પછી લમણાં હાથ દઈને શું કરીશું એવું નહીં પણ એના અભ્યાસકાળ દરમિયાન જ એના અભ્યાસક્રમ ઉપરાંત શીખવાડવામાં આવે જેથી કરીને એ જ્ઞાન એને રોજિંદી સમસ્યાઓના ઉકેલ માટે હું બે હજાર પંદરમાં લંડન ગયો હતો ત્યાં એજ્યુકેશન વર્લ્ડ ફોરમ હતું અને ત્યાં એક વાત ઉપર ચર્ચા હતી કે ક્વોલિટી એજ્યુકેશન હું ગયો ત્યાં સુધી હું મારી ચિંતા કરતો હતો કે આ મુદ્દો અને આ સમસ્યા માત્ર ગુજરાતમાં છે ત્યાં ગયા પછી ખબર પડી કે ક્વોલિટી એજ્યુકેશન માત્ર ગુજરાતનો મુદ્દો નથી ભારતનો મુદ્દો નથી વૈશ્વિક મુદ્દો છે બધા લોકોએ કહ્યું વિકસિત દેશોએ કહ્યું ક્વોલિટી એજ્યુકેશન ક્વોલિટી એજ્યુકેશન અને ત્યારે મેં કહ્યું કે વી એક્સપેક્ટ ક્વોલિટી એજ્યુકેશન બટ બિફોર ધેટ વી શુડ બી પ્રિપેર ફોર ટીચર્સ એજ્યુકેશન શિક્ષકની ગુણવત્તા કારણ કે ગુણવત્તાયુક્ત શિક્ષક હશે તો જ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે આ નવી નીતિમાં આકાશ આંબવાની વાત તો ચોક્કસ કરી છે પણ સાથે સાથે વિદ્યાર્થી આખો સમાજ દેશ એ માત્ર આકાશમાં આંબાના સપના ન જોઈએ એવી શિક્ષણ નીતિ ઘડી છે કે જે આધારે હું જમીનથી જોડાયેલો રહું જમીનથી જોડાયેલો પણ રહું મતલબ શું થયો વાસ્તવિકતાની મને ખબર હોય અને હું ગ્લોબલી વૈશ્વિક રીતે જાણકાર પણ હોવ અને દેશને વૈશ્વિક સ્તરે મૂકવા માટેની મારામાં ક્ષમતા પણ હોય આ આખી ચર્ચા એ આમ જ શિક્ષણવિદોએ બે પાંચ મીટિંગ થઈ હોય અને ઘડી હોય એવું નથી એનો પણ હું સાક્ષી છું ગુજરાતમાં હું અમદાવાદ ગાંધીનગરના નજીકના જિલ્લાઓમાં જાતે ગયો છું જાતે ગયો છું કે તમારા સૂચન આપો હું સમાજના બધા સ્તરના લોકોને મળ્યો છું એવી રીતે આખા દેશમાં અગાઉથી સ્મૃતિબેન જાવડેકરજી અને હવે રમેશ પોખરિયાલજી શિક્ષણવિદો સાયન્ટિસ્ટ સમાજના અગ્રણીઓ અલગ અલગ ક્ષેત્રના જાણકાર લોકો બધાને પહેલેથી કહીને તમારા સૂચન મોકલો અને એ બધાના સૂચનોના આધારે આ બાર કેમ લાગી છે આ બધા સૂચનોનો અભ્યાસ કરવામાં આવ્યો છે અને અભ્યાસ કરીને પછી એની માન્ય નરેન્દ્રભાઈ મોદી એમના સ્વભાવ મુજબ કોઈ પણ નિર્ણય કરે એ પહેલાં એનું પ્રેઝન્ટેશન એક વખત બે વખત કલાકો સુધી અને પછી આ શિક્ષણ નીતિ તૈયાર થઈ છે આમ સામાન્ય રીતે જે સરકાર જે નીતિ ઘડે એમાં વૈચારિક પ્રતિબિંબ પડે આ નીતિમાં કોઈ એવું વૈચારિક પ્રતિબિંબ કે ઝુકાવ નથી કોઈ એવું ના કહી શકે કે આ વિચાર તરફી છે આ વિચારના વિરોધી છે એવું નથી આ નીતિમાં આપણને એકવીસમી સદી દેખાય છે વાતો કરીએ આપણે બધા નેતાઓ વાત કરે કે 21મી સદી ભારતની એકવીસ સદી ભારતની માન્ય અડવાણીજી કે અટલજી કહેતા હતા માન્ય નરેન્દ્રભાઈ કહે છે તો એકવીસમી સદી ભારતની કરવા માટે ભારતના વિદ્યાર્થીને એ સ્થિતિમાં મૂકવા માટે આપણે તૈયાર કરવો પડશે ભારત શક્તિશાળી થાય ને એ ભારત માટે જેટલું જરૂરી છે એટલું વિશ્વ માટે પણ જરૂરી છે તમે જોયું ને કે પંદરથી અત્યાર સુધી નરેન્દ્રભાઈનો પ્રભાવ એમનો રોલ ભારતનું વૈશ્વિક યોગદાન વિશ્વના તખતા ઉપર ભારતનું સ્થાન ભારતની સ્વીકૃતિ તો એના માટેની તૈયારી પણ હોવી જોઈએ દાખલો આપું તો યોગ હિન્દુઓનો વિષય છે ભારતનો વિષય છે સેંકડો વર્ષ સુધી આ માન્યતા રહી પણ ભારતનો પ્રભાવ વધ્યો નરેન્દ્રભાઈના કારણે અને આ સેંકડો વર્ષ જૂની માન્યતા કે નથી હિન્દુઓનો વિષય નથી ભારતનો વિષય આ તો માનવ જાત માટેનો વિષય છે સ્વસ્થ રહેવો તો યોગ કરો યોગ આયુર્વેદ અને નરેન્દ્રભાઈની વાત કેટલી સાચી પડી છે આજના કોરોનાના યુગમાં આપણે જોઈએ છીએ કે ઉપાય તો આયુર્વેદ અને યોગ મતલબ એ થયો કે આ શિક્ષણ નીતિમાં પણ યુનિવર્સિટી લેવલે યોગ અને આયુર્વેદને પણ જોડવામાં આવ્યું છે બાળકનું ધ્યાન અમુક વર્ષ પછી લેવામાં એવું નથી બાળક નર્સરીમાં હોય તો એટલું ધ્યાન રાખવાનું અને કોલેજમાં હોય તો એટલું ધ્યાન રાખવાનું આપણે એમ કહીએ છીએ ને કે મજબૂત ઇમારતનો પાયો મજબૂત હોવો જોઈએ પાંચ ત્રણ ત્રણ ચાર આ પાયો મજબૂત તો પછી મકાન અને ઇમારત અને ટોચ મજબૂત આવું પહેલીવાર વાર બન્યું છે એટલે બાળકનું ધ્યાન પહેલેથી નર્સરીથી લઈને અત્યાર સુધી આપણે જોયું છે કે આમ બાળક તારે શું બનવું છે બેટા તારે શું બનવું છે અમે પ્રવેશ મહોત્સવમાં જઈએ અમે ગુણોત્સવમાં જઈએ હું તો ખાસ પૂછતો તો ડૉક્ટર સાહેબ ડૉક્ટર બનવું છે અરે વાહ ખૂબ સરસ બેટા હું તો એન્જિનિયર બનીશ આખા સમાજની માનસિકતા એ ડૉક્ટર વકીલ અને ઇજનેર શું માનવ જાતને જરૂરિયાત હોય એવા અન્ય ક્ષેત્રોમાં આપણે વિદ્યાર્થીને તૈયાર નથી કરવાના આ નીતિમાં પહેલીવાર આમાંથી વિદ્યાર્થીને પોતાની રુચિ પ્રમાણે તક મળે આ પહેલીવાર ધ્યાન રાખવામાં આવ્યું છે મારા પિતાજીની પેઢી ઇજનેરીની હોય કે મેડિકલની હોય કે વકીલાતની હોય પણ શક્ય છે કે મારી રુચિ એમાં ત્રણમાંથી એકેમાં ન હોય તો મારી રુચિ જેમાં છે એમાં તક મને મળવી જોઈએ મિત્રો આ નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં આનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે વૈશ્વિક હરીફાઈમાં મારો યુવાન ટકી શકે એટલા માટે યુવાનને તક આપવામાં આવી છે મિત્રો એક બહુ મહત્ત્વની વાત અત્યાર સુધી આપણે વોટ ટુ થિંક કહેતા હતા હવે આપણે હાઉ ટુ થિંક કહેવાનું છે તમે જુઓ કે કેટલી મહેનત કરી હશે આ શિક્ષણ નીતિ ઘડવામાં કેટલા અનુભવનો નિચોડ આપણને જોવા મળે છે વોટ ટુ થિંક આટલા વર્ષો સુધી શું વિચાર શું વિચાર પરંતુ હાઉ ટુ થિંક વિચાર કેવી રીતે કરવો આ મોટી વાત છે અને દરેક પ્રકારની આમાં જાણકારીનો સમાવેશ થાય છે મિત્રો આપણે કહેતા હોય છે કે શિક્ષણ એ સંપૂર્ણ હોય સર્વાંગીણ હોય આ બધી વાતો છે આ વાતોની પૂર્તિ માટે ઇન્ક્વાયરી ડિસ્કવરી અને એનાલિસિસ ઉપર ખૂબ ભાર મૂક્યો છે વિદ્યાર્થી ભણે અને પછી એના મનમાં ઉત્સુકતા એ આવે અને પછી એને સંતોષકારક જવાબ મળે આ અભ્યાસક્રમમાં અને આ નીતિ પછી હું ગુજરાતમાં તો કરવાનો જ છું હું પાંચમી સપ્ટેમ્બરે જ આ આખી નીતિની ચર્ચા મારા સીએસ સી બીઆરસી ડીપીઓ ડીઓ શિક્ષક સંગઠનો સાથે ઓનલાઈન અને વિગતે ચર્ચા કરવાનો છું કે આ માત્ર દસ્તાવેજ ન રહે એ અમલ થાય એટલા માટે કોણે કરવાનો છે અમલ તો શિક્ષકોએ કરવાનો છે વાલીઓએ કરવાનો છે વિદ્યાર્થીઓએ કરવાનો છે તો આ ઇન્ક્વાયરી ડિસ્કવરી એનાલિસિસ આનો પણ સ્વભાવ બને ટેલેન્ટ અને ટેકનોલોજી મિત્રો ટેલેન્ટ હોય પણ ટેકનોલોજી ન હોય તો નરેન્દ્રભાઈ અહીંયા મુખ્યમંત્રી ને ત્યારથી લઈને આજ સુધી તમે જુઓ છો કે ટેકનોલોજી ટેકનોલોજીની વાત પર ખૂબ ભાર મૂકતા હતા અને આપણા સમાજમાં જોયું છે કે હોશિયાર હોય પણ ટેકનોલોજી ન હોય તો ટેકનોલોજી હોય અને હોશિયાર ના હોય તો આ નવી શિક્ષણ નીતિની અંદર ટેલેન્ટ અને ટેકનોલોજીનો સમન્વય થયો છે મિત્રો રિસર્ચ ઉપર બહુ ભાર મૂકાયો છે આ નવી શિક્ષણ નીતિની અંદર ખૂબ ભાર મુકાયો છે અને તમારી માહિતી માટે કહું કે ગુજરાત સરકાર આ બાબતમાં ખૂબ કામ કરી રહી છે ખૂબ આગળ છે એનું ઉદાહરણ બે દિવસ પહેલાં જ કેન્દ્ર સરકારની અટલ લેબ રેન્કિંગ એમાં પહેલી પાંચ યુનિવર્સિટીમાં ગુજરાતની બે યુનિવર્સિટી આવી એક ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી આવી અને બીજી એગ્રીકલ્ચર યુનિવર્સિટી આવી વ્યક્તિગત રીતે હું સ્ટાર્ટઅપ ઇનોવેશન રિસર્ચ ઇન્ક્યુબેટર્સ હેકેથોન આમાં સદા સૌની સાથે રહીને સતત સાથે રહીને આપણે વિદ્યાર્થીઓને અમે પ્રોત્સાહિત કર્યા છે એનું આ પરિણામ છે આખા દેશની અંદર અઢાર ઓગણીસ ઓગણીસ વીસમાં સ્ટાર્ટઅપમાં ગુજરાત ટોપ પર રહ્યું છે અને એ સ્ટાર્ટઅપ ઇનોવેશન રિસર્ચ આ બધા ઉપર ભાર મૂકાયો છે મિત્રો માત્ર ભાષણના મુદ્દા નરેન્દ્રભાઈના એ આમાં કાર્યાન્વિત થતા જોવા મળે છે એમણે કહ્યું સ્ટાર્ટઅપ આમાં છે સ્ટેન્ડઅપ આમાં છે સ્કિલ આમાં છે મેક ઇન ઇન્ડિયા આમાં છે માત્ર બોલવા માટે નહીં પણ એની પાછળ આખા દેશના યુવાનોનું ભાવિ નક્કી થાય અને એમણે કેટલો અભ્યાસ કર્યો વાસ્તવિકતા પણ કોઈના ધ્યાનમાં નહોતી એમણે અભ્યાસ કર્યો કે દેશની કુલ વસ્તીના પાસઠ ટકાની ઉંમર પાંત્રીસ વર્ષની છે એવરેજ કેટલી મોટી વાત કહેવાય તો આ વાતને પણ નવી શિક્ષણ નીતિની અંદર એ જોડવાનો મિત્રો પ્રયાસ કર્યો છે વર્ચ્યુઅલ લેબનો વિચાર આ નવી શિક્ષણ નીતિમાં કર્યો છે મને આજે તક મળી છે ત્યારે હું એ પણ કહેવા માગું છું કે અચાનક જ મહામારી આવી ગઈ બાકી બધી સમસ્યાઓને ટેબલ હોય છે અથવા આપણે આપણને ખબર પડે કે ભાઈ વાવાઝોડું આવવાનું છે દુષ્કાળ પૂર ધરતીકંપ આ મહામારી એવી છે કે ખબર જ નહીં બધી મહામારી દેખાય આ મહામારી હજુ પણ દેખાતી નથી બધી મહામારીનો ઉકેલ એની સમયમર્યાદા આ મહામારીનો ઉકેલ પણ ખબર નથી સમયમર્યાદા પણ ખબર નથી એટલે કેવી રીતે આમાંથી રસ્તો કાઢીશું કેવી રીતે આપણે આગળ વધીશું અને સૌથી વધારે ચિંતા એ જો બાકી બધા તો ધંધા રોજગાર ત્રણ મહિના પછી મજૂરો આવી ગયા તો ફેક્ટરી ચાલુ થઈ ગઈ ટ્રાન્સપોર્ટેશન ચાલુ થઈ ગયું દુકાનો ચાલુ થઈ ગઈ હજુ શાળા ચાલુ થઈ નથી કોલેજ ચાલુ થઈ નથી તો નરેન્દ્રભાઈ ચૌદમાં કહ્યું હતું આ નીતિમાં પણ એનો સમાવેશ થયો છે અને એ વાત છે વર્ચ્યુઅલ આપણે સેમિનાર કરતા હતા પણ મને કહેતા ખૂબ આનંદ છે કે મારા બાળકો મારા શિક્ષકો મારી બધી જ યુનિવર્સિટી મારી બધી કોલેજો આપોઆપ જાણે અંદર પડેલું એને બહાર આવવાની તક મળી એવું જોઉં છું આફત અવસરમાં બદલવા માટેનો પ્રયાસ આપણે કરવો જોઈએ નરેન્દ્રભાઈ હંમેશા કહે છે ગુજરાતે સાબિત કરી બતાવ્યું છે કે આ મહામારી આ આફત શાળા કોલેજો બંધ પણ બંધ પણ ચાલુ જેની પાસે સ્માર્ટફોન છે ત્યાં સુધી પહોંચ્યા નથી એની પાસે ફિઝિકલી શિક્ષક પહોંચીને એને પાઠ્યપુસ્તક આપ્યું જેની પાસે સ્માર્ટફોન પણ નથી એની પણ દરકાર કરી અને ડીડી ગિરનાર ઉપર ધોરણ ત્રણથી બાર સુધી અનુકૂળ પડે એટલા માટે જે ચેનલ દબાવો એ ધોરણનું ટેબલ શરૂ થાય આ બધું જ એ નવી શિક્ષણ નીતિની અંદર સુપેરે ખૂબ સારી રીતે આ નવી શિક્ષણ નીતિ એ રિફોર્મ છે એવું માનું છું સુધારા છે અને એ સુધારા આ આવતા સમય માટેના ખૂબ ઉપયોગી સુધારા એમ હું માનું છું એક દાખલા તરીકે હું આર્ટ્સમાં ગયો હું કોમર્સમાં ગયો હું સાયન્સમાં ગયો હું જ્યાં સુધી ડિગ્રી ન મેળવું ત્યાં સુધી મારે કંઈ નોકરી મેળવવા જવું હોય તો કે ભાઈ તમે બી એ છો તમે બીકોમ છો બીએસસી છો તમને આર્ટ્સનું જ્ઞાન છે તમને કોમર્સનું જ્ઞાન છે તમને વિજ્ઞાનનું જ્ઞાન છે હવે મને તક મળી છે વિદ્યાર્થી તરીકે કે મારી કૌટુંબિક હાલત આર્થિક હું નથી ભણી શક્યો એમ મારે કંઈક બીજું કામ કરવાની જરૂર છે હું એક વર્ષ ભણ્યો એક વર્ષ પછી અત્યાર સુધી કોઈ તમને દસ્તાવેજ નહોતો મળતો હવે દસ્તાવેજ મળે છે એ પહેલાં વર્ષ પછી સર્ટિફિકેટ મળે બીજા વર્ષ પછી ડિપ્લોમા મળે ત્રીજા વર્ષ પછી ડિગ્રી મળે કેટલી સુવિધા એટલે છોડવું અને જોડાવું આની સુવિધા છે અને સાથે સાથે કોઈ એક વિષય સાથે હું ભણતો હોઉં અને મારી રુચિ બીજાની પણ હોય અત્યાર સુધી પસંદગી માટેનો એક દ્વાર હતો હવે તમે જે કોઈ ક્ષેત્રમાં ફેકલ્ટીમાં સેક્ટરમાં ભણતા હોય પણ તમારે અન્ય રુચિ ધરાવનાર તો વિષય તમારે લેવો હોય તો પણ તમે એનો એમાં સમાવેશ કરી શકો છો સ્કૂલથી કોલેજ સુધી અમે ખાસ કરીને મેં કહ્યું એમ કે પાયો મજબૂત કરવા માટે જે ભાષામાં વિચાર આવે છે એ જ ભાષામાં ભણવાનું છે આમ તો ગુજરાત સરકારે માન્ય મુખ્યમંત્રીશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમે અઢારમાં ધોરણ એકથી દસ અને બારમાં ગુજરાતી ફરજિયાત કરી નાખ્યું છે નવી શિક્ષણ નીતિની અંદર એવું જ કહેવામાં આવ્યું છે કે જે ભાષામાં વિચાર આવે જે ભાષામાં સપના આવે એ જ ભાષામાં અભ્યાસક્રમ હોય અને એ જ ભાષા જ ભણવામાં હોય તો ગુજરાત સરકારે એનો અમલ કરી નાખ્યો છે સહેલાઈથી બાળક સમજી શકે ટીચર સહેલાઈથી સમજાવી શકે આ નવી શિક્ષણ નીતિની અંદર પ્રાદેશિક ભાષા રિજનલ લેંગ્વેજ એના ઉપર પણ ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે વેબિનાર ચર્ચા અમે શરૂ કરી દીધી છે હજુ તો પંદર દિવસ થયા છે સત્તર દિવસ પણ આ અંગે બધી યુનિવર્સિટીઓને મેં કહ્યું છે કે આની ચર્ચા થવી જોઈએ અમલીકરણની દિશા નક્કી કરવી જોઈએ અને તમારી માહિતી માટે કહું કે રાજ્ય સરકાર આવતા થોડા દિવસોની અંદર આ નવી શિક્ષણ નીતિના અમલીકરણ માટે એક ટાસ્ક ફોર્સની પણ રચના કરવા જઈ રહી છે કારણ કે રાજ્ય સરકાર મંત્રી વિભાગ બીજા પણ રોજિંદા અનેક કામો હોય તો આવી સરસ કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય શિક્ષા નીતિ જ્યારે આપણને મળ્યું હોય એ વખતે રોડમેપ તૈયાર કરવા માટેની વ્યવસ્થા પણ રાજ્ય સરકારે ઊભી કરી છે આવતા દિવસોની અંદર આ આખી નીતિ એ રાષ્ટ્રીય નામ આપ્યું છે મતલબ કે દેશ માટેની છે આ નીતિને હું ફરીવાર હૃદયપૂર્વક ખૂબ ખૂબ આવકારું છું અને કસ્તુરી રંજન જેના ચેરમેન એમણે ખૂબ મહેનત કરી એમને પણ હું બહુ અભિનંદન આપું છું રમેશ પોખરિયાલે પણ બધું સંકલન કર્યું અને માન્ય નરેન્દ્રભાઈ મોદીએ વ્યક્તિગત રીતે પબ્લિકલી જાહેર કરતાં પહેલાં ચાર ચાર કલાક સુધી ત્રણ ચાર વખત બેસીને એક એક નાની બાબત ઉપર દેશના વિદ્યાર્થીનું દેશનું ભવિષ્ય આ નીતિ આધારિત જ્યારે બનવા જઈ રહ્યું છે ત્યારે એના પર ખૂબ ધ્યાન આપ્યું છે હું એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપ સૌને હું વિનંતી કરું છું અપીલ કરું છું કે આ ચોત્રીસ વર્ષ પછી આપણને જે દસ્તાવેજ મળ્યો છે દરેકના વિચાર અલગ હોઈ શકે છે પણ મોટે મોટેથી લગભગ પંચાણું સત્તાણું ટકા લોકોએ આને આવકારી છે અને કહ્યું છે કે નાની મોટી મુશ્કેલી છે પણ ઉદ્દેશ અને ધ્યેય સાચો છે ચાલો આપણા ભાગે જે જવાબદારી આવી હોય એ જવાબદારી નિભાવીએ એટલે નીતિ સફળ અને લાંબા ગાળા સુધી ચોત્રીસ વર્ષે આવી છે તો આ પણ લાંબા ગાળા સુધી રહેવાની હોય ત્યારે આમાં સ્પષ્ટ નીતિ છે રાષ્ટ્રીય ધ્યેય છે એકવીસમી સદીનો પાયો છે આ બધું જ્યારે ધ્યાન રાખવામાં આવ્યું હોય ત્યારે મને સરકારે સમાજે ઈશ્વરે જે જવાબદારી સોંપી હોય એ જવાબદારી આ નીતિના અમલ માટે આપણે મારો સમય આપીએ આપ સૌને ફરીવાર ખૂબ ખૂબ અભિનંદન આપું છું જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત સમગ્ર શિક્ષા દ્વારા પ્રસ્તુત દૂરદર્શનની ડીડી ગિરનાર ચેનલ પર રોજ હોમ લર્નિંગ શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત હોમ લર્નિંગ સમય ધોરણ ત્રણ માટે સવારે નવ થી સાડા નવ ચાર માટે સાડા થી સાડા દસ પાંચ માટે દસ થી સાડા દસ છ માટે સાડા થી અગિયાર સાત માટે સાડા થી બાર દસ માટે બપોરે બાર થી એક આઠ માટે બે થી ત્રણ અને બાર માટે ચાર લેખિકા ધીરુબેન પટેલની લઘુ નવલકથા પર આધારિત શ્રેણી આગંતુક માત્ર ડીડી ગિરનારની યુટ્યુબ ચેનલ પર આજે જ સબસ્ક્રાઇબ કરો અમદાવાદ દૂરદર્શનની યુટ્યુબ ચેનલ ડીડી ગિરનાર ઓફિશિયલ જોસેફ મેકબોની નવલકથા મારી પરનેતર પર આધારિત નાટ્ય શ્રેણી નિહાળો ડીડી ગિરનારની યુટ્યુબ ચેનલ પર તો આજે જ સબ્સ્ક્રાઇબ કરો દૂરદર્શન ગિરનારની યુટ્યુબ ચેનલ DD Girnar official